राम राम किम छो बधा, स्वागत छे नवा व्लॉग मां। आज ताजो हवार मां मैं चालू थई गयो हे गाय अटाणा में जे पूर काढ्यो छे अने हजी चालू ज छे। काले नामी वही गयो तो आज हवार मां टूंक में परवण काढती हती। आज ता हवार मां चालू थई गयो मैं। ભૂખ લાગી હતી મામા હાથે રોટલી કરે જો બાપુ હે ને ગાડી લઈ હે ધોઈ ને લઈ ને બધું ભેગું કરે હા જો કાચ માં કેવું થઈ ગયું આપણે લખો લખી શકીએ અને વીજ ના કડાકા ચટાણે જે થાય છે ને જે આંગળી દવા યાર છે અને હે ને છેલ આવી જાય ને એટલો વસે વે હવે તો પાકું છેલ આવી જ જાય આંગળી કડાક થાય અને નારિયેળી માંથી પાણી નીકળે જો હું તમને દેખાડું બબુડું રાખેલ હે ને કાઢી નથી શકતો પણ ડેલો ખોલ નાખ્યો હે હવે માસે થઈ ને બબુડું બધું કાઢતું જાય આગળ જરાક ધીરો પડ્યો હે વરસાદ ગાજ ને વીજ બહુ કડાકા હે એકદમ હવે જ આ માસ છલી જાય પછી ડાયરેક્ટ તરાવડી તો કાલે જ છલી ગઈ હતી અટાણે જાય ને બધું પૂર પડ્યું જાય હાવ સાંભેલા ધાર દીધી જોતા ખાલી આ તરાવડીનું પાણી એટલું જાય છે બીજું પાણી શું નહીં જતું નદીમાં બહુ પાણી આવી તો મેં ધીરો રહે તો આપણે જાહું જોવા આપણે જો અહીંયા પાણી નીકળી નથી શકતું ને તો કાઢી નાખી બંબુડો ને જરાક ને તોડી અને પક્કું કરી નાખી તો પાણી ઘણી ઘણી નીકળી જાય ને પાણી છે ને હાવ વાહ ભૂગવા આવ્યું હે એક ધારિયામાં
બાપુ ની છત્ર કાગડો થઈ ગઈ. આપડે જો અહીંયા એમ થોડું ખાલો કરી નાખ્યું હે, આ પાકું બહુ તૂટે એમ ને સિમેન્ટ કોકર છે ને, થોડોક પકતું થઈ ગયું હોય ટૂંકમાં, થોડોક વધારે નીકળશે પાણી. હાલો હવે હે ને પલરી બાપુ ની છત્ર તો ઊંધી થઈ ગઈ. હા બાકી દાવડો મેં વરિયામાં કે નીકળીતા રહેવું જોઈએ ને, હા બધું પૂર પડ્યું જાય. છોકરા જો ભણવા ગયા નથી મેં વરહે હતી અને ના એ પડી ટાટ. હવે તો બેન પણ તું તારે માથે જ નાખી દે. બે વડા તો હોય ને એમાં નવાય પાણી ના ઉડાડાય, દંડેડે વયા જાવ. મેં જો હે ને બે કલાક થી એમ સતત ચાલુ છે અને બધું પૂર જ વયું જાય છે, લગભગ તો છેલ્લે આવી ગયો હે. આપણે ઝીરો પડશે તો જોવા જાઓ. છોકરા ભણવા ગયા નથી મેં બહુ વરસો તો સવાર નથી, અને આજે આપણે છે ને મરચાના ભજીયા બનાવવાના હે. મેં વર્ષેથી ભજીયા ખાવાની સારી મજા આવે, એટલે ઓલા ઓલા ભજીયા આપણે ખાતા હોય, આજ છે ને મરચાના ભજીયા બનાવવા હે. વરસાદ મોડો ચાલુ થયો, ચાલુ છે ને મોડો બાબુ બકાલું બધું લે હતા, પણ કઈ કચોરી ભૂલાઈ ગઈ એટલે લેવાની નહીં. બાકી મરચા ને ધાણા ભાજી ને તો બધું કઈ લઈએ, કચોરી હોત ને તો આપડે ચણા નો લોટ ના નાખવો પડે, કચોરી નથી એટલે ચણા નો લોટ. આમાં ઘીને જેવો ભાવે એટલો નાખી શકે, એનો કઈ નિયમ ના હોય. આ બધાને ભૂકો કરી લો, પછી આ મીઠું હળદર ને એટલો મસાલો નાખી ને નાખી નાખી લે હું, આનો આગળ ભૂકો કરી લો. લાઈટ છે ને એટલે આપણે ઇન્વેટરમાં ભૂકો કરવો જોઈએ. આ હે ને મસાલો બધો તૈયાર કરી લીધો અને મરચાં આવી રીતનું જીરું કરી લે, એક એક ખાલી ઊભી જીર અંદર આપણે મસાલો ભરવો જોઈએ, એક એક જીરું કરવાનું. ને આ મસાલો આપણે તૈયાર થઈ ગયો એમાં આપણે હા ને આ થોડોક મસાલો નાખીએ. આ આપણે મીટરમાં ખાના નથી નાખો, નકર ખાઈએ મિક્સ થઈ ગયું હોય. આમાં હે આપણે માંડવી છે, માંડવી પણ નહીં ખાને એટલે તેલ કે કઈ નાખવું નહીં પડે, જો એમને થઈ ગયો એટલા માટે માંડવીમાં તેલ તો હોય ચૂકો કાલ માંડવી પાસે પસંદ થાય ને ખાવાનું થઈ ગયો તો એટલો તેલ મીટરમાં ખાવા. આમાં હે ને લવિંગ ને મયરી ને તજ ને એવું નખાય, એ આપણે નાખ્યું નથી કોઈ, નાખ્યું તો બહુ જ અસર થાય. અને આ સાચું કહી દે ને તો ઘરમાં એ કોઈ હતું ને એટલે નાખ્યું નથી, અને દુકાને જવાય નથી ને દુકાને બધું જડી જાય, જવાય નથી. કચોરી કે કંઈ એ કંઈ વસ્તુ આપણે પડી નથી આમાં, પણ માંડવીને બી હોય ને એટલે લગભગ અસર થઈ જાય. અને ખાવા એટલે ખાવા જ આજીને બધાને થઈ ગયું મન કે આજે આપણે ભજીયા મરચા નો આવડું બહુ તીખાતા નહીં પણ
એક લીંબુ મસાલા નાખી, એક લીંબુ આમાં નીચે નાખી, લોટે જરા ખારો થવો જોઈએ ને, ખાટો ખારો મરચા તીખાતા હોય એટલે ઈ આમાં બીજું કોઈ ના નાખવું પડે, પણ થોડુંક લીંબુ મીઠું બે વસ્તુ નાખી અને લોટ બાંધી દીધો. આમાં મરચામાં તો ખાલી માથે કવર જેટલો લોટ જોઈએ એટલે જાથો લોટ નથી માનતી, થોડોક જ બાંધો થાય. મરચામાં જાથો લોટ ના જોઈએ, માથે કવર જેટલો જોઈએ. ઓલા ભજીયા કરતા હોય તો આખા લોટના જ બને એટલે ત્યાં વધારે જ જોઈએ. આ લોટ કવર બંધાઈ ગયો છે ને, થોડીક વાર ઢાંકી અને રહેવા દેવો. તાતા હું બે રોટલા ભરી લઉં, રોટલા ભરો ને એટલે વાળા રહેવા દેવો. પછી મને ક્યાંય ગરમ ગરમ ખબર અને ખાવાનું હોય તેમ થઈ જશે. દાદા કાઢે કાઢે અને આ લોટ પડ્યો એમ થાય હશે, થોડીક વાર બાંધી રહેવા દે. હું તો અસલ જ બંધ થઈ ગઈ છું. આવો રહી છે, લોટ અસલ થઈ ગયો, જે ગરમ થઈ ગયું ઉતરવાના બાકી રહ્યા. ઓલા ભજીયા કરતા થોડાક છે ને ચડવામાં વાર લાગે, મસાલા ઉઠીને મરચા ને બધું પાકવામાં વાર લાગે ને, એટલે ચડતા વાર લાગે. ઓલો ત્યાં હા ઉઠી જાય છે, તૈયાર થોડી ચડતા વાર લાગે જાય અને હરખા પકવવા પડે. ખાતે સેજ ગેસ ધીમો રખાય હતી, માથે રાળ લાલ ના થઈ ગઈ, અંદર પાકી ગઈ. ના ગોળ ઓછો થઈ ગયો, ગોળ ઓછો થાય. આપણે મરચાના બની ગયા છે, હવે બટેકાના વાળા. બેન તમને ક્યાં ભાવી બટેકાના વધારે ભાવ? બટેકાનો ભજીયા બે જાત બની ગયા છે, મરચાના બટેકાના. લાઈટ છે ને એટલે ઇન્વર્ટર પંખે બપોરા કરી લઈએ. હવે બાપુને તો બે બવાલ છે બટેકા.
અચ્છા હાલો હવે હેને બપોરા કરી લઈ છોકરા ગયા હે તરાવડી જોવા હા આપણે નદી જો વાત ગયા હતા પણ હા નદીએ ના પુગાડું ટૂંકમાં વચમાં જે અમારે ઓલો પુલિયું આવે ને ત્યાંથી વટાઈ જતું હતું પણ પછી ધીમે ધીમે પાણી વધતું હતું આપણે બસ જીગર ના કરી પાણી ધીરે ધીરે વધતું હતું એટલે હા નદીએ તો ન જવાનું પણ એમ કહેતા નદી કઠોકઠ થઈ ગઈ અને ક્યાંક છલીએ ગયા હે કોઈ નદીની આટી હોય એમાં છલી ગયા હોય એટલે જ પાણી વધતું જતું હતું અને વટાણે જો મેં બંધ છે અને સાહેબ તડકો થયો હે આમ ગાજ ધીરે ધીરે ચાલુ હે અટાણે વિરામ લીધો હે બાકી હવે પછી પાછો આવે તો એનું કંઈ નક્કી ના હોય રૂંઢાના હવા ચાર જેવું થયું હે અને અટાણે વરાપ થઈ નામી તડકો નીકળો હે હેલો વાડી જરાક ચક્કર મારી આવી ભાદરે તો નહીં જવાય નદી ટપાય છે નહીં આમ બેરેજે થઈને જવું હોય તો જવાય આપણે ઘૂમરો મારવા નથી જવું હમણાં કાલ સવારમાં જાઓ અટાણે જરાક ધારીએ ચક્કર મારી આવી આપણે ધારી માંડવીને તો જોતું તો એવું જડી ગયું મેં એની જરૂરી હતી ફૂલ અને ટાણે આવી ગયો માંડવી એ જો ઉડી ઉડી થઈ ગઈ હે મહિના માથે કંઈક થયું વ્યક્તિ લગભગ એક વાર હાથી હાલી આમાં એ જો વરાપ રહે આવી વરાપ રહે તો બાકી વરાહ વરાહ રહે તો કદાચ એક વાર રેમાની હાલે તો ભલે આપણે આ હેઠો તો બધો હે ને વયો જાય એમનું આ પાટલા આમનો મેં વાહ પછી આપણે વાવણમાં ચરેરો હતો ત્યાંથી પાછો મારી હેઠે થઈ ગયા અહીંયા હે ને વાવણા મેં ચરેરો કરી નાખ્યો હતો આમ ધોવે ને પાછો વરી હેઠે પાણી થઈ જાય છે જો આપણે એવું કંઈ ખાસ ધોવાણું નથી જૂના ચરેરા હતા એ ચરેરે ને ચરેરે પાછું પાણી વયું આવ્યું બીજા હેઠો એમને વયો આવે છે આ છે આપણે નવા પડાન માંડવી મેં વરી ગયા પછી ભલે ને આપણે વયા જાય આમાં ગૂંચી નહીં કાકરી વારી હે કોરી થઈ જાય માથે પર બારી બહુ વહેલી જાય મેં એકલ ધારો મેં વરહતો હોય તો અમે ગૂંચી જ જાય આપણે જો વાજોડામાં હે ને થાંભલા ઊભા કર્યા હતા ને એ પાછા પડી ગયા જો અહીંયા થાંભલો ઊભો કર્યો તો એ પડી ગયો એક વાં ઊભો કર્યો તો એ પડી ગયો આપણે અહીંયા ખૂણામાં છે તો એ રહી ગયો હે બાકી બે થાંભલા પડી ગયા વાવ તો બાકી ખોબે પીલ્યો ને હા માથે વહી રહ્યું હે દોઢ બે ફૂટ અધૂરી હે જમીનના રેવલથી એક રેડી આવી ને એટલે ચલી ગયા હે બાકી જો માર્ગ ઓજી છે ને પૂર પડા જાય તરાવડા તો અમારે ભરતું જ હતા અને વૈયા જતા હતા હવે ડબલ વૈયા જાય તો જ માર વૈયા જાય ખાવ જો આજના આઠ વાગ્યા તૈયારી હાલે લાઈટ વહી ગઈ છે આમણે હે આપણે ઇન્વર્ટર હે એટલામાં રૂમણી બે ઘરમાં નથી બેનભાઈ બે છે ને આ ચિત્ર બનાવતા હતા સવારના ચિત્ર બનાવ્યા હે ચંદ્રયાન થ્રીના બેને તો બે બનાવ્યા હે આ બે બેને બનાવ્યા હે ચંદ્રયાન થ્રી આપણે હમણાં લોન્ચ થયું એ અને આ બનાવ્યું ભાઈ બે એ જ બનાવ્યા હે હા કોમેન્ટમાં કીજો કીનું ચિત્ર અસલ હે એ કા ભાઈ કાલ છે 22 તારીખ અને 22 તારીખના જન્મદિવસના બે કોમેન્ટ હતા નામ છે એક નામ છે હિતેશભાઈ ડાંબી ને બીજું નામ છે હિનાબેન ગાધે નામ લેવામાં જો કંઈ ભૂલ થઈ જાય તો માફ કરજો એ બે જન્મદિવસ વિશ કરવાના કોમેન્ટ હતા તો હિનાબેન અને પછી હિતેશભાઈ બેને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા હેપી બર્થડે અમારા પરિવાર તરફથી હા બેન તરફથી ખાસ હેપી બર્થડે અને હાલો હવે આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો ગમે તો લાઈક કરજો ચેનલમાં નવો સબસ્ક્રાઇબ કરજો મારી પાસે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ